નવા મિલકત ટ્રાન્સફરની નોંધ કરવા માટે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન મેનુમાં ક્લિક કરો ત્યારબાદ મિલકત ટ્રાન્સફર મેનુ ક્લિક કરવાથી નવા મિલકત ટ્રાન્સફરની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે નવા મિલકત ટ્રાન્સફરની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો જૂનો આકારની નંબર લખતા તેના મુજબની વિગતો જેમ કે વોર્ડ નંબર માલિકનું નામ કબજેદારનું નામ મિલકતનું સરનામું ફોર્મ નંબરની વિગતો લખાઈને આવી જશે જો જૂનો આકારની નંબર ખબર ના હોય તો જૂનો આકારની નંબરના બાજુના બટન પર ક્લિક કરતાં નવો ફોર્મ ખુલશે ત્યારબાદ જૂનો આકારની નંબર પસંદ કરી વ્યૂ બટન પર ક્લિક અથવા પસંદ કરેલ જૂનો આકારની નંબરની નોંધ પર ડબલ ક્લિક કરતાં મુખ્ય ફોર્મમાં જૂનો આકારની નંબર મુજબની વિગતો જેમ કે વોર્ડ નંબર માલિકનું નામ કબજેદારનું નામ મિલકતનું સરનામું ફોર્મ નંબરની વિગતો લખાઈને આવી જશે રસીદ નંબર લખો મિલકત ટ્રાન્સફર છે કે પાણીના કનેક્શનનું ટ્રાન્સફર છે તે ચેક કરો નવા માલિકની અટક લખો નવા માલિકનું નામ લખો નવા માલિકનું પિતા કે પતિનું નામ લખો નવા કબજેદારની અટક લખો નવા કબજેદારનું નામ લખો નવા કબજેદારના પિતા કે પતિનું નામ લખો રસીદની તારીખ લખો કરની રકમ લખો ચૂકવણીનો પ્રકાર પસંદ કરો જો ચૂકવણીનો પ્રકાર ડીડી પસંદ કરેલ હોય તો બેંકનું નામ ડીડી નંબર અને ડીડી તારીખ લખો અને જો ચુકવણીનો પ્રકાર ચેક પસંદ કરેલ હોય તો બેંકનું નામ ચેક નંબર અને ચેક તારીખ લખો ત્યારબાદ જો નોંધ હોય તો તે લખો ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા નવા મિલકત ટ્રાન્સફરની નોંધ થઈ જશે